વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ દાખલા નંબર ત્રણ શીખીશું બે અંકની સંખ્યાના અંકોનો સરવાળો નવ છે જો અંકોની બદલી કરતાં મળેલ નવી સંખ્યા મૂળ સંખ્યા કરતાં સિત્તાવીસ વધારે હોય તો મૂળ સંખ્યા શોધો હવે અહીં શું કીધું છે આપણને ધારો કે બે અંકોની સંખ્યામાં એકમનો અંક શું છે એક્સ છે અને બે અંકોમાં દશકનો અંક શું છે નવ માઇનસ એક્સ શું જો બે અંક એક આપણને ખ્યાલ નથી કે એકમનો સંખ્યા કયા અંકોથી બનેલ છે આપણે એટલે ધારી એકમનો અંક એક્સ તો બે અંકોનો સરવાળો કેટલો છે નવ તો નવમાંથી એકમનો અંક બાદ કરીએ એટલે દશકની સંખ્યા મળે હવે મૂળ સંખ્યા શોધે તો મૂળ સંખ્યા બરાબર દસ કાઉન્સમાં દશકનો અંક પ્લસ એકમનો અંક દશક અને એકમના અંકનો સરવાળો કરવાનો અને દશકના અંકને દસે ગુણવાના દસે શું કામે જો આપણે ખબર નથી ધારો કે આપણે પિસ્તાલીસ સંખ્યા હશે એકમ અને દશકથી બનતી તો ચારને ચાર છે એ કેના સ્થાનમાં છે દશકના એટલે એને ચારને દસે ગુણા અને પાંચ એકમના એટલે પાંચ એકું પાંચ આવે દસ ચોક ચાલીસ પ્લસ પાંચ એટલે પિસ્તાલી થયા એટલે જે દશકના સ્થાનમાં હશે એને આપણે કેટલાય ગુણશું દસે હું દશકનો અંક શું આવ્યો નવ માઇનસ એક્સ પ્લસ એકમનો અંક એક્સ છે એટલે મૂળ મૂળ સંખ્યા મળી હવે અંકોની અદલા બદલી કરવાની એટલે કે એકમનો અંક છે એ દશકના સ્થાનમાં અને દશકનો અંક છે એ એકમના સ્થાનમાં તો એ જ રીતે અંકોને બદલા નવી સંખ્યા કઈ મળશે દસ પછી દશકનો અંક પ્લસ એકમનો અંક લખવાનો તો દસના દસ હવે દશકનો અંક શું લેવાનો છે એક્સ અને દસ એકમનો અંક છે નવ માઇનસ એક્સ હવે આ બંને સંખ્યા તો આપણને શું કીધું છે કે મૂળ સંખ્યામાં સિત્તાવીસ ઉમેરતા તો હવે આપણે સમીકરણ શું મળશે નવી સંખ્યા આપણને આ મેળવી છે અને મૂળ સંખ્યા આપણને ઉપર આપેલી છે તે એમાં આપણે સિત્તાવીસ પ્લસ કર્યા છે હવે આનું સાદું રૂપ આપશું દસ ગુણા એક્સ એટલે દસ એક્સ પ્લસ નવના નવ માઇનસ એક્સ હવે અહીંયા આપણે દસ છે આ અહીં કાઉસને ગુણશે એટલે દસ નવા નેવું દસ ગુણ્યા એક્સ એટલે માઇનસ દસ એક્સ પ્લસ એક્સના એક્સ પ્લસ હવે અહીંયા આપણે એક્સને આગળ લઈ લીધો પ્લસ નવ અહીંયા આપણે સાદું રૂપાઇ પૂ સિતાવીસને નેવુંનો સરવાળો કર્યો એકસો સત્તર અને માઇનસ દસ એક્સ પ્લસ એક્સ એટલે માઇનસ નવ એક્સ હવે જો

છ હવે મૂળ સંખ્યા શોધીએ તો મૂળ સંખ્યા માટેનું સમીકરણ શું હતું આપણને દસ કાઉસમાં નવ માઇનસ એક્સ પ્લસ એક્સ તો એક્સની કિંમત હવે અહીંયા મૂકશું આપણે નવ દસના દસ નવના નવ એક્સ બરાબર માઇનસ છ પ્લસ છ હવે દસ ચાખા કાઉસને ગુણશે દસ નવા નેવું માઇનસ દસ છ સાઠ પ્લસ છ નેવુંમાંથી સાઠ જાય તો ત્રીસ પ્લસ છના છ ત્રીસ પ્લસ છ એટલે છત્રીસ એટલે આપણે મૂળ સંખ્યા કઈ હશે છત્રીસ હવે આપણે દાખલા નંબર દાખલા નંબર નવ શીખીશું એમાં આપણને શું પૂછે દાદાની ઉંમર તેની પૌત્રીની ઉંમર કરતાં દસ ગણી છે દાદાની ઉંમર કેટલી છે તેની પૌત્રીની ઉંમર કરતાં દસ ગણી જો તેમની ઉંમર તેની પૌત્રીની ઉંમર કરતાં ચોપન વર્ષ વધારે હોય તો બંનેની ઉંમર શોધો તો અહીંયા આપણને કોની ઉંમર વધારે કીધી દાદાની કેટલા વર્ષ ચોપન વર્ષ તો આપણે ધારીશું શું ધારીશું ધારો કે પૌત્રીની હાલની ઉંમર એકસ વર્ષ છે અને દાદાની હાલની ઉંમર દસ એકસ વર્ષ આપણને કીધું કે તેના કરતાં દસ ગણી છે વળી દાદાની ઉંમર પોત્રીની ઉંમર કરતાં ચોપન વર્ષ વધારે છે તો આપણને જેની ઉંમર વધારે કીધું એનાથી આપણે દાદાની ઉંમર વધુ કીધી એટલે આપણે ચોપન કેમાં ઉમેરશું પોત્રીની ઉંમરમાં તેથી દાદાની ઉંમર કેટલી છે સમીકરણમાં બનશે એટલે એક્સ બરાબર પોત્રીની ઉંમર એક્સ પ્લસ ચોપન હવે આ જ રીતે એક્સના દસ એક્સ આ બાજુ એટલે કે જમણી બાજુ એક્સ પ્લસ છે આ બાજુ ડાબી બાજુ આવતા માઇનસ થશે બરાબર ચોપન દસ એક્સમાંથી એક્સ જાય એટલે નવ એક્સ બરાબર ચોપન તો એક્સ બરાબર ચોપન નવ તો તે એક્સ બરાબર દસ છ છ વર્ષ પોત્રીની હાલની ઉંમર તો દાદાની હાલની ઉંમર કેટલી છે તો દસ એક્સ તો દસ એક્સના દસ એક્સ દસના દસ એક્સની જગ્યાએ કેટલા એવા છ એટલે દાદાની હાલની ઉંમર કેટલી થશે સાઠ હવે તમે જો સાઠમાંથી છ વર્ષ બાદ કરશો એટલે આપણને કેટલા મળશે ચોપન તો પુત્રી પૌત્રી કરતાં દાદા ચોપન વર્ષ મોટા થશે હવે આપણે જોશું દાખલા નંબર દસ શું પૂછ્યું અમનની હાલની ઉંમર તેના પૌ પુત્રની હાલની ઉંમર કરતાં ત્રણ ગણી છે દસ વર્ષ પહેલાં તેની ઉંમર તેના પુત્રની ઉંમર કરતાં પાંચ ગણી હોય તો તેમની હાલની ઉંમર શોધો આપણને શું કીધું અમનની હાલની ઉંમર તેના પુત્રની હાલની ઉંમર કરતાં ત્રણ ગણી છે તો આપણે ધારસુ કોની તેના પુત્રની ધારો કે અમનના પુત્રની હાલની ઉંમર એક વર્ષ છે તેથી અમનની હાલની ઉંમર કેટલી ત્રણ ગણી કીધી એટલે એક્સના ત્રણ ગણી એટલે ત્રણ એક વર્ષ પછી દસ વર્ષ પહેલાં અમનની પુત્રની ઉંમર અમનના પુત્રની ઉંમર ને અમનની ઉંમર દસ વર્ષ પહેલાં પહેલાં એટલે આપણે આ જે હાલની ઉંમર છે એમાંથી દસ શું કરશું બાદ તો અમનના પુત્રની હાલની ઉંમર એક્સ છે એક્સ માઇનસ દસ વર્ષ અને દસ વર્ષ પહેલાં અમનની ઉંમર પહેલાં હાલની ઉંમર ત્રણ એક્સ છે એમાંથી બાદ કર્યા દસ એટલે ત્રણ એક્સ માઇનસ દસ વર્ષ હવે સમીકરણ શું બનશે આપણને એના પાંચ ગણી કીધી છે કોની આપણને જો ત્રણ એક્સ અમનની અમનની પાંચ વર્ષ કીધી છે એટલે એના પૌત્રની આપણે પાંચ ગણી ઉમર કરશું એટલે પાંચ કાઉસમાં એક્સ માઇનસ દસ બરાબર ત્રણ એક્સ માઇનસ દસ આપણને સમીકરણ મળશે હવે આ પાંચ છે એ આખા કાઉસને ગુણશે એટલે પાંચ ગુણા એક્સ એટલે પાંચ એક્સ માઇનસ પાંચ દાણ પચાસ ત્રણ એક્સના ત્રણ એક્સ માઇનસ દસ હવે એક્સવાળું પર જમણી બાજુથી ડાબી બાજુ લઈ જતા આપણે કેવું થશે માઇનસ એટલે પાંચ એક્સ આ બાજુ પ્લસ છે માઇનસ ત્રણ એક્સ પછી માઇનસ દસના દસ પચાસ ડાબી બાજુથી જમણી બાજુ માઇનસ છે એટલે પ્લસ થઈ જશે હવે પાંચ એક્સમાંથી ત્રણ એક્સ બે એક્સ બરાબર પચાસમાંથી દસ જશે ચાલીસ તેથી એક્સ બરાબર ચાલીસ બે તેથી એક્સ બરાબર વીસ એક્સ બરાબર શું છે અમરના પુત્રની હાલની ઉંમર તો અમનની હાલની ઉંમર શોધવી હોય તો અમનની હાલની ઉંમર કેટલી છે ત્રણ એક્સ તો ત્રણ એક્સ વર્ષ ત્રણના ત્રણ એક્સ બરાબર કેટલા આવ્યા હતા વીસ તો વીસ તેરી સાઠ તો અમનની હાલની ઉંમર કેટલી થશે સાઠ થેન્ક યુ